नमस्कार, आप જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું હાર્દિક મોદી. હવે નજર કરીશું દિવસભરના સૌથી મહત્વના 25 સમાચાર ઉપર. સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવા અંગેની ગાઈડલાઈનમાં ફેરફાર કર્યા છે, જેમાં દર્દીઓને 3 ભાગમાં વહેંચવામાં આવેલા છે. એવા દર્દી કે જેમનામાં નજીવા પ્રમાણમાં અથવા તો સંક્રમણ અગાઉના લક્ષણ છે, તેને કોવિડ કેર ફેસિલિટી દાખલ કરવામાં આવશે. તેમના શરીરનું તાપમાન પણ અને ઓક્સિજનની સ્તરની નિયમિતપણે તપાસ થશે. આવા દર્દીને 10 દિવસ બાદ રજા આપી શકાય છે, પણ દર્દીને 3 દિવસ ન આવે તે જરૂરી છે. ડિસ્ચાર્જ અગાઉ કોરોના ટેસ્ટ જરૂરી નહીં હોય, પણ ઘરે ગયા બાદ 7 દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે. બીજા પ્રકારના દર્દી, કોરોનાના મોડરેટ દર્દી જેઓને લક્ષણો થોડા વધુ પ્રમાણમાં દેખાયા છે, તેમને ઓક્સિજન બેડ દ્વારા ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં દાખલ કરાશે. આવા દર્દીને 4 દિવસ ઓક્સિજન સેચ્યુરેશન લેવલ 95% વધારે રહે છે તો 10 દિવસ બાદ રજા આપી શકાય. મોડરેટ કેસમાં ડિસ્ચાર્જ અગાઉ ટેસ્ટની જરૂર રહેશે. ગંભીર દર્દીઓ કે જે ઓક્સિજન સપોર્ટ પર છે અને 3 દિવસમાં તાવ ઉતર્યો નથી, તેમને બીમારી લક્ષણો સંપૂર્ણપણે અંત આવે બાદ રજા અપાશે. ડિસ્ચાર્જ અગાઉ કોરોના ટેસ્ટ પણ થશે. અમદાવાદ શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. જીવલેણ વાયરસના સંક્રમણને રોકવા માટે આખા શહેરમાં કરવામાં આવી રહ્યું છે માસ્ક સેનિટાઇઝેશન. ખાસ કરીને જ્યાં કોરોનાના કેસનું પ્રમાણ વધારે છે તેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફ્યુમિગેશન કરાશે. અમદાવાદ મહાનગરપાલિકાની 40થી વધારે ટીમોએ શહેરમાં આજથી માસ્ક સેનિટાઇઝેશનની કામગીરી શરૂ કરી છે. અમદાવાદ શહેરની સાથે સાથે હવે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ જિલ્લાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શહેરી વિસ્તારો બાદ ગામડાઓ તરફ જીવલેણ વાયરસનો પગ પેસારો ખતરાની ઘંટી સમાન છે. વધતા જતા સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીઝ અને સુપર સ્પ્રેડર્સના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ વધ્યા હોવાનું અનુમાન છે. અમદાવાદ શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં જતા અને ગ્રામ્ય વિસ્તારમાંથી અમદાવાદના શહેરી વિસ્તારોમાં આવતા તમામ લોકોનું ચેકિંગ થઈ રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં અંદાજે રોજના 20,000 લોકો અપડાઉન કરે છે, જેમના પર જિલ્લા પંચાયત તંત્રની ચાંપતી નજર છે. એક કેડિલા ફાર્માસ્યુટિકલ્સના લઈને એક વધ્યા છે અને બીજું એક સુપર સ્પ્રેડર તરીકે વેજીટેબલ વેન્ડર, શાકભાજી વેન્ડરના કારણે પણ વધ્યું છે. એટલે બે આપણે રણનીતિ પકડ્યા છે. એક ઇન્ડસ્ટ્રીઝમાં, ઇન્ડસ્ટ્રીઝ માટે જે પહેલાં ભારત સરકાર અને રાજ્ય સરકારનું ગાઈડલાઈન હતો અને જિલ્લા કલેક્ટરશ્રીનો પણ આદેશ હતો, એ જ પ્રમાણે દરેક ઇન્ડસ્ટ્રીને પોતે સ્ક્રીનિંગ, એમના એમ્પ્લોઈઝને સ્ક્રીન કરવાનું અને આ સ્ક્રીનિંગ બાદ દરેક દિવસ એને આપણા નિયરેસ્ટ સરકારી પીએચસીમાં પણ જાણ કરવાનું છે. આ સ્ક્રીનિંગમાં કોઈ પણ કોવિડ લક્ષી લોકો મળે તો એમને ઇમિડિયેટલી સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવશે. અને સિટીમાંથી જે લોકલ વિસ્તારમાં અત્યારે સંખ્યા વધી, લગભગ 20,000 લોકો દરરોજ અપડાઉન કરી રહ્યા છે, જે ઇન્ડસ્ટ્રીઝમાં જઈને કામ કરે છે, એમની સ્ટાફ બસીસ પણ ચેકિંગ કરવામાં આવશે. અને દરેક લોકો જે ટ્રાવેલિંગ કરી રહ્યા છે એનું ટ્રાન્સમિશન વધારે થઈ રહ્યા છે સિટીમાંથી. કોરોના એ એક પ્રકારનો ચેપી રોગ છે જે એક વ્યક્તિથી બીજીમાં ફેલાઈ રહ્યો છે. હવે કોરોનાના લોકલ ટ્રાન્સમિશનના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને શાકભાજીવાળા, ફળફળાદિ વેચનારા, ફેરિયાઓ, કરિયાણાની દુકાનવાળા, આ તમામ લોકો સુપર સ્પ્રેડર સાબિત થઈ રહ્યા છે. સતત લોકોના સંપર્કમાં આવવાને કારણે લારીવાળા અને ફેરિયાઓથી સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે વડોદરામાં વધી રહેલા કોરોનાના સંક્રમણને અટકાવવા સુપર સ્પ્રેડર્સનું સ્ક્રીનિંગ શરૂ કરાયું છે. વડોદરા પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે આ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં તેઓ સુપર સ્પ્રેડર્સની ઓળખ કરીને તેમના આરોગ્યની તપાસ કરી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં શાકભાજી વેચતા ફેરિયાઓનું મેડિકલ ચેકઅપ શરૂ કર્યું. ચેકઅપ દરમિયાન પોલીસ શાકભાજીવાળાઓને લેવડાવી રહી છે શપથ. શાકભાજીવાળા ફરજિયાત માસ્ક અને ગ્લોવ્સ પહેરશે તેવી શપથ લેવડાવી હોમિયોપેથી દવાનું પણ કરવામાં આવી રહ્યું છે વિતરણ. શાકભાજીની જે લારીઓવાળા છે એ ખાસ કરીને એમાંથી એક વ્યક્તિને જો ચેપ લાગે તો અસંખ્ય લોકોને એમાંથી ચેપ લાગે એવી શક્યતા રહે છે. એટલે લારીઓવાળા હંમેશા એક સોસાયટીમાં કે એક નાકે ઊભા રહી અને ટોળામાં થતા હોય છે. આવું અવારનવાર અમારા ધ્યાન ઉપર આવેલું છે, જેના કારણે તમામ લારીઓવાળાને પણ આ અંગે માહિતગાર કરી
અને તેમનું ગન ટેમ્પરેચર ગનથી એમનું ટેમ્પરેચર માપી તેમજ એમની રોગ પ્રતિકારક શક્તિ જેમાં વધારો થાય તે માટે એમને ટેમ્પરેચર પણ માપવામાં આવે છે। जामनगर जिला में ग्रीन झोन बाद आज फरीथी एक नवू जाहिरनामू बहार पाड़वामां आव्युं छे। कोरोनानुं संक्रमण वधवाने कारणे जामनगर में आज फरी अपायुं संपूर्ण लॉकडाउन। जीवन जरूरियातनी वस्तु सिवाय तमाम वेपारी धंधा बंद रहेशे। जीवन जरूरियातनी वस्तुओं माटे 5 कलाकनी छूट अपाय छे। शहेरना तमाम रस्ताओ सर्कल पर पोलीसनुं कड़क चेकिंग। जामनगर में कोरोनाना केस में अचानक वधारो थता अपायुं नवू संपूर्ण लॉकडाउन। सतत वधी रहेला कोरोनाना संक्रमणने नियंत्रणमां लेवा माटे केन्द्र सरकारनी टीम सूरत पहोंची। सूरतना पनास हेल्थ सेंटर खाते केन्द्रना आरोग्य विभागनी टीम अधिकारीओ साथे बैठक करी। दर्दीने कया प्रकारनी ट्रीटमेंट आपवामां आवी रही छे तेनी समीक्षा थई रिपोर्ट तैयार करी केन्द्र सरकारने मोकलाशे। कोरोनाना कहेरना पगले केन्द्र सरकारनी टीमे विस्तृत तपास हाथ धरी। वडोदरामां कोरोनानी सारवार माटे खानगी होस्पिटलोने मळी मंजूरी। हाल तंत्र द्वारा वडोदरानी 6 होस्पिटलोने मंजूरी आपवामां आवी छे। ट्राईकलर होस्पिटल, सविता होस्पिटल, बैंकर होस्पिटल, भाईलाल अमीन होस्पिटल, धीरज जनरल होस्पिटल अने स्टर्लिंग होस्पिटलने मळी मंजूरी। कोरोनाना दर्दीनी सारवार माटे खानगी होस्पिटलमां 4-8 लाख रूपिया सुधीनो चार्ज वसूलवामां आवशे। कोरोनानो रिपोर्ट न आव्यो होय तो पण आइसोलेशनमां रहेवानो रोजनो चार्ज 22,000-50,000। अमदावाद बाद हवे सूरत में पण लॉकडाउन कड़क करवामां आवी रह्यो छे। कोरोनाना वधता कहेरने पगले सूरत में शाकभाजी फ्रूटना वेचाण पर प्रतिबंध मुकायो छे। सूरत में 9-13 मे सुधी मुकायो छे संपूर्ण प्रतिबंध। शाकभाजी वेचनाराओमां कोरोना फैलाता महानगरपालिका कमिश्नरे कर्यो छे आदेश। एपीएमसी सहित तमाम मार्केट बंद रहेशे। करियाणू, मेडिकल, दूधनुं वेचाण यथावत रहेशे। पण सूरतमां केरीना खेडूतो छूटकने पण केरेट देठ वेचाण करी शकशे। કેરીના છૂટક વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે। આજથી 13 તારીખ સુધી આ વ્યવસ્થા રહેશે। ગાંધીનગરમાં આવતીકાલથી સંપૂર્ણ લોકડાઉન। અમદાવાદ અને ગાંધીનગર ટ્વિન્સ સિટી કહેવાય છે। આ બંને શહેરોમાં પરસ્પર સતત લોકોની અવરજવર રહે છે। જે પ્રકારે અમદાવાદ હાલ કોરોના કેપિટલ બનીને ઉભરી રહ્યું છે એ જોતા ગાંધીનગર માટે પણ ખતરો વધી રહ્યો છે। તેથી અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ હવે સંપૂર્ણ લોકડાઉન તરફ કવાયત હાથ ધરાય છે। કોરોનાના સંક્રમણને રોકવા ગાંધીનગર શહેર પણ આવતીકાલથી સંપૂર્ણ લોકડાઉન કરાશે। માત્ર દૂધ અને દવાઓને અપાશે મંજૂરી। શાકભાજી, ફળ, કરિયાણાની દુકાનો બંધ રખાશે। अमे गांधीनगर सीटी में छेल्ला 10 दिवस थी ए प्रयास चालू राख्यो छे। अने आजे अमे निर्णय लईए छीए के कलोल सीटी में ज्यां काले 14 केस थई गया छे तो कलोल सीटी में पण अमे संपूर्णपणे अहमदाबादनी जेम बंद राखीशुं। एमां दूधनी दुकान, दवानी दुकान अने डॉक्टरना क्लिनिक के हॉस्पिटल ए फक्त चालू रहे छे। શાકભાજી, કરિયાણા કે કોઈ બીજી જાતની કોઈ પણ દુકાન એમાં ચાલુ રહેશે નહીં। અમે જાહેરનામું પાડીને આપને જાણ કરીશું। ગાંધીનગર સિટી અને કલોલ સિટી બંને માટે આ સંપૂર્ણપણે લોકડાઉન રહેશે। અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસે કાબૂમાં લેવા દિલ્હીથી ખાસ તજજ્ઞોની ટીમને બોલાવવામાં આવી। દિલ્હીથી આવેલા ડોક્ટર રણદીપ ગુલેરિયા અને મનીષ સુનેજાએ અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમાં બેઠક યોજી। આ બેઠકમાં એસીએસ પંકજકુમાર, રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ અને અન્ય ડોક્ટર્સ પણ હાજર રહ્યા। સવારે એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા પણ તેમની ટીમે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી ઇન્ચાર્જ ડોક્ટર પ્રભાકર, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સહિતના અધિકારી સાથે બેઠક કરી। એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે ગુજરાતમાં સ્વાસ્થ્ય સુવિધાની ગુણવત્તા સારી છે।
હાલની સ્થિતિને જોતા નાગરિકોને કોરોનાનો રિપોર્ટ સમયસર કરાવવા માટે કહ્યું છે. यहाँ पे जो फैसिलिटीज हैं, वेदर इट बी प्रोटोकॉल, इन्फेक्शन कंट्रोल या असेसमेंट नॉन कोविड कोविड एरियाज में, उसका हमने बारीकी से इसकी डिस्कशन की है. एंड आई मस्ट से दे आर एक्चुअली वेरी गुड. आई वुड लाइक टू एक्चुअली कॉम्प्लीमेंट दी टीम हियर. सारे डॉक्टर्स यहाँ काम कर रहे हैं, बहुत मेहनत की उन्होंने और बड़े अच्छे प्रोटोकॉल्स बनाए हैं, पूरा अपनी कमिटमेंट के साथ काम कर रहे हैं. સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જામનગર હાપા માર્કેટયાર્ડ સોમવારથી બંધ રાખવાનો નિર્ણય લેવાયો, જેના કારણે માર્કેટયાર્ડમાં અનાજની તમામ પ્રકારની જણસની હરાજી બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે યાર્ડ સત્તાધીશોએ આ નિર્ણય લીધો છે. સતત કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી યાર્ડના વેપારીઓની માંગણીને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. શાકભાજી અને ફૂટની હરાજી ચાલુ રાખવામાં આવશે અને ટેકાના ભાવે ખરીદી અંગે હજુ કોઈ નિર્ણય નથી. વેપારી એસોસિએશન, તમામ વેપારીઓ, કમિશન એજન્ટ ભાઈઓ, દરેક તરફથી આજે મને લેખિતમાં રજૂઆત આવેલી કે ભાઈ આ મકર સંક્રમણને રોકવા અને જામનગર શહેરમાં વધુ કોરોના પોઝિટિવ નો ચેપ ન લાગે એના માટે થઈને આપણે 17 તારીખ એટલે કે લોકડાઉન સુધી હરાજીનું કામકાજ. સુરેન્દ્રનગરમાં પરપ્રાંતિયો પાસેથી પૈસા ઉઘરાવવાનો મામલો વધુ ઉગ્ર બન્યો છે. કોંગ્રેસના એમએલએ નૌશાદ સોલંકી આપેલા ચેક કલેક્ટરે નહીં સ્વીકારતા ધારાસભ્યના કલેક્ટર કચેરીમાં ધરણા જોવા મળ્યા. કલેક્ટરે ચેક ન સ્વીકારતા ધારાસભ્ય કલેક્ટર કચેરીમાં નીચે બેસી ગયા. કલેક્ટર કચેરીમાં બેસી જતા એમએલએ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. નૌશાદ સોલંકીએ ચેક આપી પરપ્રાંતિયોને તેમને પૈસા પાછા આપવા માટે કલેક્ટરને રજૂઆત કરી. 7.80 લાખનો ચેક આપવા ધારાસભ્ય ગયા હતા. અંદાજે 1200 પરપ્રાંતિઓના 650 લેખે ઉઘરાવ્યા હતા પૈસા. સુરેન્દ્રનગર જિલ્લાનું વહીવટી તંત્ર 650 રૂપિયા ઉઘરાવે છે. મને બે જ્યારે તપાસ કરી ત્યારે મને એમ કહેવામાં આવે છે કે અમે કોઈ પૈસા ઉઘરાવતા નથી. આજે તમારી હાજરીની અંદર મામલતદારશ્રીએ પ્રાંત સાહેબની સાથે વાતમાં થઈ અને એક વ્યક્તિ જ્યાં પૈસા ઉઘરાવતો હતો એ તમે બધાએ સાક્ષાત જોયું. વહીવટી તંત્રનો ભારત સરકારના ગાઈડલાઈન પ્રમાણે અમારું કામ છે હેલ્થ સ્ક્રીનિંગ ફેસિલિટી. કેમ કે મજદૂરો ત્યાં સુધી જાય છે, 24 કલાક જેટલા સમય થાય છે, 24 કલાક માટે 3-4 વખત એનો મફતમાં રાજ્ય સરકારનું પોલિસી પ્રમાણે જમાડવાનો અમારો કામગીરી છે. અને કેમ કે ભારત સરકાર એમના માટે ટ્રેન અરેન્જ કર્યું છે, તાલુકા લેવલથી લઈને સ્ટેશન સુધી પહોંચાડવાનો અમારો જવાબદારી છે. અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કહેરના કારણે સ્થિતિ દિન પ્રતિદિન વધુ ને વધુ વિકટ બનતી જઈ રહી છે. હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કોંગ્રેસના એમએલએ હિંમતસિંહ પટેલે સીએમને પત્ર લખ્યો. એમએલએના પત્રમાં કેટલીક માંગણી તો કેટલીક સૂચનો કરવામાં આવ્યા. નર્સિંગ સ્ટાફની અછત હોવાથી તાત્કાલિક ભરતી કરવાની માંગણી કરવામાં આવી છે. સીએમને લખેલા પત્રમાં ધારાસભ્યએ એવી પણ માંગ કરી છે કે કોરોનાના દર્દીના 3 બેડ વચ્ચે 1 મેડિકલ સ્ટાફ જરૂરી છે. ગુજરાતી કેટલીક હોસ્પિટલ્સમાં 50 બેડ વચ્ચે માત્ર 3 કે 4 નર્સ સ્ટાફની વ્યવસ્થા છે, જેના કારણે સ્થિતિ વધારે વિકટ બની રહી છે. વીએસ હોસ્પિટલને ફરી બેઠી કરી કોરોના મહામારીમાં ઉપયોગમાં લઈ શકાય. કોરોના પોઝિટિવ દર્દીઓના મેડિકલ બુલેટિન બહાર પાડવા જોઈએ. આવી વિવિધ માંગણીઓ સાથે ધારાસભ્યોએ સીએમને પત્ર લખ્યો. ક્રિટિકલ કેર વિભાગ જે હોસ્પિટલની અંદર જે પેશન્ટો એડમિટ થઈ રહ્યા છે એમની અંદર ક્રિટિકલ કેર વિભાગની અંદર એની સારવાર બાબતે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. કેમ કે એ વિભાગની અંદર જ્યારે પણ દર્દીઓ એડમિટ થાય ત્યારે નોર્મલ દર્દીઓ હોય એ સિવાય જે દર્દીઓ ક્રિટિકલ કેરમાં જતા રહે આઈસીયુની અંદર ત્યારે એમને ખૂબ જ મુશ્કેલી થતી હોય છે. ત્યારે એવા સમયે સારી ક્રિટિકલ કેર ટીમ બનાવે. કોરોનાને કારણે આપવામાં આવેલા લોકડાઉનની અસર કૃષિ ક્ષેત્ર પર પણ થઈ રહી છે. એ જ કારણ છે કે ગીર સોમનાથ જિલ્લામાં શિયાળુ પાકમાં ઘઉંની ખેતી કરનાર ખેડૂતોના હાલ બિહાલ બન્યા. ગુજરાતભરમાં ઘઉંની સરકારી ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ.
परंतु गीर सोमनाथ जिला में आज सुधी खरीदी शुरू करवामां आवी नथी। समग्र गीर सोमनाथ जिला में 1500 થી વધુ ખેડૂતોએ અત્યાર સુધી રજીસ્ટ્રેશન કરાવી લીધું છે। સરકારના ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા વેપારીઓ પણ એક મણના 300 થી 310 જેટલા જ ગરજના ભાવ લગાવે છે, જેના કારણે એક ખેડૂતને 7-8 હજાર ની નુકસાની થઈ રહી છે। ગીર સોમનાથ જિલ્લામાં ઘઉંના શિયાળુ વાવેતરની વાત કરીએ તો જિલ્લામાં કુલ 53,500 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું। સરકાર દ્વારા એક મણના 385 રૂપિયા મુજબ ખરીદી કરવાની જાહેરાત કરાઈ છે। મારી પાસે ઘઉંના લગભગ 15 ખાંડી જેટલું ઉત્પાદન છે અને મેં ઘઉંની રજીસ્ટ્રેશન માટે ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા ખાતા દ્વારા જે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરેલ હતી એના અનુસંધાને રજીસ્ટ્રેશન કરાવેલું છે અને હાલ ઘઉં ઉત્પાદિત અને રજીસ્ટ્રેશન સમયનો લગભગ 60-70 દિવસનો સમયગાળો પસાર થઈ ગયો છે, ત્યારે હાલ હજી સુધી ખરીદી પ્રક્રિયા શરૂ થઈ નથી। ઘઉંની ખરીદી માટે સરકારશ્રીની જે શરૂઆતની તારીખ હતી એ અત્યારે COVID-19 ને લીધે જે લોકડાઉન થયું એના કારણે એક્સટેન્ડ કરી અને 30-5 સુધીની લંબાવવાની છે। આપણા જિલ્લામાં હાલે જે અલગ અલગ યોજના હેઠળ સરકારશ્રી દ્વારા વિનામૂલ્ય અનાજનું વિતરણ કરવામાં આવે છે એનો જથ્થો ગોડાઉનમાં સ્ટોરેજ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ગોડાઉન છે એમાં ફૂલ કેપેસિટીમાં અત્યારે અનાજ આવી ગયું છે। કોરોનાના કહેરના કારણે જામનગરમાં પણ હવે સતર્કતા વધારી દેવાય, જેના કારણે જામનગર જિલ્લા અને શહેરમાં ફરી લોકડાઉનના કડક અમલીકરણ માટે પોલીસે કડક વલણ અપનાવ્યું। શહેરમાં પ્રવેશતા તમામ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જામનગર જિલ્લાના ગુલાબનગર ચેકપોસ્ટ પર વાહનોની કતાર જોવા મળી, બહારગામથી જામનગરમાં પ્રવેશતા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી, ત્યારે ધ્રોલ સમરસ હોસ્ટેલમાંથી 200 લોકો જામનગર પહોંચ્યા। 70 થી વધુ ગાડીઓને જામનગરમાં પ્રવેશ કર્યો અને સાવચેતીના ભાગરૂપે તમામને તંત્ર દ્વારા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા। આજ રોજ કમિશનર સાહેબ તથા કલેક્ટર સાહેબની આદેશ મુજબ બીએમ પટેલ સમરસ હોસ્ટેલ ત્યાં ધ્રોલથી આશરે અંદાજે 200 જેટલા માણસો ત્યાંથી બીએમ પટેલ સમરસ હોસ્ટેલથી અહીંયા જામનગર આવવા માટે રવાના કરેલ હતા, તો કમિશનર સાહેબના આદેશ મુજબ અત્યારે અમે ગુલાબનગર ચેકપોસ્ટ પાસે તેમને રોકેલ છે અને તે લોકોનું લિસ્ટ બનાવીને અમે લોકોએ બધા લોકોનું એડ્રેસ સહિત બધાને હોમ ક્વોરન્ટાઇન કરવા માટેની અમે કામગીરી હાથ ધરી છે અને તેના માટે અંદાજિત 200 જેટલા વ્યક્તિ હશે અને ઓછામાં ઓછી 60-70 ફોર વ્હીલર છે અને એક મોટી બસ છે કે જેમાં ઓછામાં ઓછા 25-30 લોકો ટ્રાવેલ્સની બસમાં બેસેલા છે। કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટથી સંદેશો આપ્યો, લખ્યું, હું સંપૂર્ણ સ્વસ્થ છું, મને કોઈ બીમારી નથી। કેટલાક લોકો કાલ્પનિક વિચારોનો આનંદ લઈ રહ્યા છે। સોશિયલ મીડિયા પર અમારા સ્વાસ્થ્ય અંગે અફવા ફેલાઈ છે। દેશમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે લડી રહ્યો છું અને દેશના ગૃહમંત્રી હોવાના નાતે મારા કામમાં વ્યસ્ત હતો એટલે મેં આ બાબતો ઉપર ધ્યાન ન આપ્યું, પણ જ્યારે અમારા ધ્યાનમાં લેવાયું તો મેં વિચાર્યું કે કેટલાક લોકો કાલ્પનિક વિચારોનો આનંદ લઈ રહ્યા છે એટલે મેં કોઈ સ્પષ્ટતા ન કરી, પરંતુ મારી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ અને શુભચિંતકોએ ચિંતા વ્યક્ત કરી જેને હું નજરઅંદાજ ન કરી શક્યો, એટલે જ આજે સ્પષ્ટતા કરવા માંગુ છું, હું સંપૂર્ણ સ્વસ્થ છું, મને કોઈ બીમારી નથી। હિન્દુ માન્યતાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે આવી અફવાઓ સ્વાસ્થ્યને વધુ સારું કરે છે, એટલે હું તમામ લોકો પાસેથી આશા રાખું છું કે મને મારું કામ કરવા દે અને પોતે પોતાનું કામ કરે। મારા શુભચિંતકો અને પાર્ટીના કાર્યકરોનો આભાર વ્યક્ત કરું છું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખ્યો, જેમાં તેમણે મમતા બેનર્જી પર આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારને પ્રવાસી શ્રમિકોને ઘર સુધી પહોંચાડવામાં રાજ્ય સરકાર પાસેથી સહયોગ મળી રહ્યો નથી। શાહે જણાવ્યું કે કેન્દ્ર 2 લાખથી વધારે પ્રવાસી મજૂરોને અલગ અલગ રાજ્યમાં તેમના ઘર સુધી પહોંચાડવાની સુવિધા આપી રહી છે। પશ્ચિમ બંગાળના શ્રમિક પણ પાછા જવા માગે છે, પણ રાજ્ય સરકાર ટ્રેનને આવવા માટે મંજૂરી આપી રહી નથી। અમિત શાહે કહ્યું કે મમતા સરકાર પ્રવાસી મજૂરો સાથે અન્યાય કરી રહી છે, આવું કરવું તેમના માટે મુશ્કેલી ઊભી કરશે। ઉલ્લેખનીય છે કે કોરોના અંગે પશ્ચિમ બંગાળ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે નવ વિવાદ પેદા થઈ રહ્યો છે। આ પહેલા કોરોનાના કેસ અને કોરોનાથી લોકોના મોતના આંકડાઓ બંને સરકાર એકબીજા સામસામે આવી હતી। કેન્દ્ર અને બંગાળ સરકાર મોતના અલગ અલગ આંકડાઓ જાહેર કરી રહી છે। કોરોના મહામારીના કારણે દુનિયાભરમાં ફસાયેલા ભારતીયોને હવાઈ અને સમુદ્ર માર્ગે પરત લાવવામાં આવી રહ્યા છે। આ માટે કેન્દ્ર સરકારે વંદે ભારત મિશન અને ઓપરેશન સમુદ્ર સેતુ શરૂ કર્યા છે,
ઓપરેશન સમુદ્ર સેતુ હેઠળ માલેથી 698 ભારતીયો લઈને આઈએનએસ જલ અશ્વ રવાના થઈ ચૂક્યું છે, જે 10 મેના રોજ કોચી પહોંચવાની સંભાવના છે. માલદીવથી 595 પુરુષ અને 103 મહિલાઓ પાછી આવી રહી છે, જેમાં 19 ગર્ભવતી મહિલાઓ પણ છે. નૌસેના લગભગ 2000 લોકોને પાછા લાવવા માટે આઈએનએસ જલ અશ્વ અને આઈએનએસ મગર દ્વારા ઓપરેશન ચલાવી રહી છે. લોકડાઉનમાં દારૂના વેચાણ માટે પરવાનગી આપવા માટે શિવસેના સાંસદ સંજય રાઉતે પ્રશ્ન ઉભો કર્યો છે. રાઉતે કહ્યું કે અંતિમ સંસ્કારમાં ફક્ત 20 લોકોને સામેલ થવા પરવાનગી અપાઈ છે, પણ દારૂની દુકાન પર 1000 લોકો એકત્રિત થતા જોવા મળે છે. રાઉતે અંગે કટાક્ષ કર્યો કે મૃત શરીરમાં આત્મા અર્થાત સ્પિરિટ નથી હોતો, દુકાનોમાં સ્પિરિટ અર્થાત આલ્કોહોલ હોય છે. શું એટલે ત્યાં વધારે લોકોને આપવામાં આવી રહી છે? ઉલ્લેખનીય કે 4 મેથી શરૂ થયેલા લોકડાઉનના ત્રીજા તબક્કામાં શરતો સાથે દારૂ વેચાણ માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર સરકારે પણ દારૂની દુકાન ખોલવા નિર્ણય કર્યો હતો, પણ દુકાન પર ભારે ભીડની સ્થિતિને જોતા જ આમ નિર્ણય પરત લેવાયો છે. દેશભરમાં દારૂની દુકાનો પર લાંબી લાઇન જોવા મળી, જેને પગલે પોલીસને પણ દુકાનો બંધ કરાવી પડી છે. લોકડાઉનને પગલે દિલ્હી યુપીના બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે. જોકે બોર્ડર પર સામાન્ય રીતે વાહનોની અવર જવર જોવા મળે છે. પોલીસ અવર જવર કરતા લોકોની પૂછપરછ કરીને તેમને પસાર થવા દે છે. જોકે આ બોર્ડર પર વાહનોની અવર જવર વધુ હોવાના કારણે પોલીસે બેરિકેડ પણ મૂકવા પડ્યા છે, જેથી વાહનોની અવર જવર પર નિયંત્રણ રાખી શકાય. મંજૂરીવાળા વાહનો અને પાસ ધરાવતા પ્રવાસીઓને આગળ જવાની મંજૂરી અપાઈ છે. જિનકે પાસ પાસ હૈ યા કોઈ એસે વર્ક મે જા રહા હૈ જિસકે લિયે જો હૈ પરમિશન શાસન દ્વારા દી ગઈ હૈ ઉનકો હમ લોગ ચેક કર રહે હૈ યહાં સે જો હૈ ઉનકો જાને કી અનુમતિ દે રહે હૈ. પૈદલ જો મૂવમેન્ટ હૈ અગર ઉનકે પાસ પાસ હૈ આવશ્યક જો હૈ બાય તો ઉન્હે હમ જાને દે રહે હૈ. પૈદલ લોગો કો ભી ચેક કિયા જા રહા હૈ, કહીં દૂર કે રહેને વાલે તો નહીં હૈ, ઉનકે સાથ કોઈ રાસ્તે મે સમસ્યાએં ના હો ઇસલિયે જો હૈ ઉનકો ભી ચેક કિયા જા રહા હૈ. તો ઉસકે ખિલાફ આવશ્યક વૈધાનિક કાર્યવાહી કી જા રહી હૈ. પંજાબના અમૃતસરમાં વેપારીઓ રાજ્ય સરકારથી નારાજ થયા છે. લોકડાઉન અને કોરોનાના વધતા સંક્રમણના પગલે રાજ્ય સરકારે વેપારીઓને તેમની દુકાનો ન ખોલવાના આદેશ આપ્યા હતા, જેથી વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ આદેશ અનુસાર દુકાનોને ખોલી નથી, પરંતુ સરકારના નિર્ણય સામે તેમણે પોતાનો મૌન વિરોધ દર્શાવ્યો છે. મહત્વનું છે કે કોરોનાના વધતા સંક્રમણથી ભારત હાલમાં વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, ત્યારે સરકારે લોકોને કોરોનાથી બચાવવા લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે, જે લઈને મધ્યમ વર્ગના વેપારીઓ આર્થિક વિશ્વમાં મુકાયા છે. જોકે હાલની પરિસ્થિતિમાં લોકડાઉનનું પાલન કરવું તે એકમાત્ર ઉપાય છે, જેને જનતાએ સમજવું જ રહ્યું. અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ ડીલ પર ફરી એકવાર ગોચમાં પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાં કહ્યું હતું કે તેઓ 4 મહિના પહેલાં બંને દેશો વચ્ચેનો સોદો સમાપ્ત કરી શકે છે. જોકે બાદમાં ફોક્સ ન્યૂઝે આપેલા ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ આ સમયે તદ્દન નારાજ છે અને યુએસ ચીન વચ્ચે વેપાર સોદા અંગે કોઈ નિર્ણય લીધો નથી. અમેરિકન રાષ્ટ્રપતિના નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે બંને દેશોના અધિકારીઓએ આ ટ્રેડ ડીલના પહેલા તબક્કાને સમયસર પૂર્ણ કરવાનો દાવો કર્યો છે. ટ્રમ્પના નિવેદનના 12 કલાક પહેલાં જ યુએસના વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઇટ હાઇઝર, ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન મ્યુનિચે ચીનના વાઇસ પ્રીમિયર લ્યુ હી સાથે વાત કરી. આ પછી સંયુક્ત નિવેદન બંને દેશોના અધિકારીઓએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે ચીન વેપાર સોદા હેઠળ વચન પ્રમાણે ખરીદી કરશે. અમેરિકન સરકાર H-1B વિઝા પર અસ્થાયી પ્રતિબંધ લગાવવા અંગે વિચાર કરી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં મોટી સંખ્યામાં લોકોની નોકરીઓ જવાનું જોખમ છે, જેના કારણે સરકાર આ નિર્ણય લઈ શકે છે. અમેરિકાથી વધારે H-1B વિઝા ધરાવતા ભારતીય IT પ્રોફેશનલ અને વિદ્યાર્થીઓ જ છે. કોરોના મહામારીના કારણે છેલ્લા 2 મહિનામાં અમેરિકામાં 3.3 કરોડ લોકોએ નોકરી ગુમાવી પડી છે. આનાથી દેશની અર્થવ્યવસ્થા પર પણ ખરાબ અસર પડી રહી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ અને વિશ્વ બેંકે પણ અમેરિકાનું ગ્રોથ રેટ નેગેટિવ આપ્યું છે. વ્હાઇટ હાઉસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષની બીજા ત્રિમાસિકમાં દેશનો ગ્રોથ 15-20% નેગેટિવમાં રહેવાની આશંકા છે. સાંસદોએ પણ ટ્રમ્પ પાસે વિઝા સસ્પેન્ડ કરવાની વાત કરી છે, જેમાં તેમણે લેબર ડિપાર્ટમેન્ટને રિપોર્ટ આપ્યો હતો, જેમાં કહેવાયું હતું કે કોરોનાએ એપ્રિલમાં 2 કરોડ નોકરીઓ ખતમ કરી છે, જેના કારણે બેરોજગારી દર 14.7% થઈ ગયો છે, જેથી વિદેશથી આવતા વર્કરોના વિઝા ઓછામાં ઓછા 1 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવા જોઈએ. કોરોના મહામારીના કારણે વૈશ્વિક અર્થતંત્ર ખોરવાયું છે. ઘણી મોટી કંપનીઓ તેમની ઓફિસો બંધ કરી છે, કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવી પડી છે. અમેરિકાની દિગ્ગજ ટેક કંપનીઓ ફેસબુક અને ગૂગલે પણ મહામારીના શરૂના દિવસોમાં તેમના મોટાભાગના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા કહ્યું,
હવે લોકડાઉન છૂટ અપાઈ રહી છે તો કંપની ઓફિસો ખોલવાનું પણ શરૂ થઈ ગયું છે. ગૂગલ અને ફેસબુક પણ જુલાઈમાં પોતાની ઓફિસો ખોલી રહી છે. જોકે બંને કંપનીઓ એમ પણ કહ્યું છે કે તેમના જે કર્મચારીઓ હાલ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે તેમને ચાલુ વર્ષના અંત સુધી આ સુવિધા મળતી રહેશે. ગૂગલે અગાઉ પણ કહ્યું હતું કે તેની વર્ક ફ્રોમ હોમ પોલિસી 1 જૂન સુધી લાગુ રહેશે, પણ હવે તેને આ પોલિસી પર 7 મહિના માટે લંબાવી છે. જ્યારે ફેસબુકે કહ્યું છે તેની ઓફિસો 6 જુલાઈએ ખુલી જશે, પણ કર્મચારીઓ ડિસેમ્બરના અંત સુધી વર્ક ફ્રોમ હોમ કરતા રહેશે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું કે કર્મચારીઓને ઓફિસે આવવાની જરૂર છે, તેઓ જુલાઈથી આવી શકે છે. તે માટે ગૂગલે દુનિયાભરમાં આવેલી તેની ઓફિસમાં સુરક્ષા માપદંડ વધાર્યા છે, જેથી કર્મચારીઓને સંક્રમણથી બચાવી શકાય. ચીને કોરોના વાયરસ સામે જંગ જીતી લીધો છે. હવે લોકો ફરીથી નોર્મલ જિંદગી જીવી રહ્યા છે. સરકાર પણ ધીમે ધીમે ફરવાલાયક સ્થળો ખોલવાની છૂટ આપી રહ્યા છે. ચીનના શાંઘાઈ શહેરમાં ડિઝનીલેન્ડ પણ પ્રવાસીઓ અને સ્થાનિકો માટે 11 મેથી ખુલ્લો કરવામાં આવશે. પણ આ ડિઝનીલેન્ડ હજુ ખુલે તે પહેલા 3 મિનિટમાં 6 દિવસે ટિકિટ ઓનલાઈન વેચાઈ ગઈ. શાંઘાઈનું ડિઝનીલેન્ડ 25 જાન્યુઆરીથી કોરોના વાયરસના લીધે બંધ છે. ડિઝનીલેન્ડના સીઈઓ બોબ ચાબકે જણાવ્યું કે સરકારે આ પાર્કને 30% લોકોની મંજૂરી સાથે ખોલવાની હા પાડી છે. આશરે 24,000 લોકો એક દિવસે અહીં આવી શકશે. થોડા અઠવાડિયા સુધી અહીં આવતા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે અને માસ્ક ફરજિયાત પહેરવું પડશે. મુલાકાતીઓને ચેકિંગ કર્યા બાદ જ તેમને ડિઝનીલેન્ડમાં જવાની મંજૂરી અપાશે.